ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાલનપુર શાખાની 3 બેઠકો માટે 6 ઉમેદવારોના ભાવિનો ફેંસલો 3400 મતદારો કરશે. ગુજરાત રાજ્ય સરકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વ્યવસ્થાપક મંડળની બનાસકાંઠા જિલ્લાની 25 બેઠકો પૈકી 22 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે પાલનપુર શાખાની 3 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પાલનપુર શાખામાં 3 બેઠકો માટે 6 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે, ત્યારે મતદારોએ પોતાના પ્રતિનિધિ ચૂંટી કાઢવા લાંબી કતાર લગાવી હતી. સવારે 9 થી 4 વાગ્યા સુધી ચાલનારા મતદાનમાં 3400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ સાંજે 4:30 કલાકે મતગણતરી હાથ ધરાશે. પાલનપુર શાખાની આજે 3 પ્રતિનિધિઓ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ 4:30 વાગે મતગણતરી સ્ટાર્ટ થશે. આખા બનાસકાંઠા જિલ્લામાં કુલ 25 બેઠકો પૈકી 22 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અને પાલનપુર શાખાના કુલ 3400 સભાસદો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. પાલનપુર શાખામાં 3 બેઠક માટે 6 ઉમેદવારો છે.